છે ને આવું પેજ કોઈ ગયું હા તો 32મો પ્રશ્ન જુઓ 32 જો રકમ જુઓ હવે આવી વાત છે જો એક બાળક હિંચકા ખાઈ રહ્યું છે બરાબર આ હિંચકો છે બાળકનો આ પૃથ્વીની સપાટી અને બરાબર આમ હિંચકા ખાય છે આમ એટલે એક બાજુ આમ અમુક ઊંચાઈ જાય બીજી બાજુ અમુક ઊંચાઈ જાય તમને એમ કીધું છે કે અહીંયા બંને સાઈડની ઊંચાઈઓ 0.75 મીટર અને 2 મીટર છે એટલે એક બાજુ એ 0.75 મીટર ઊંચાઈએ પહોંચે છે સપાટીથી બરાબર આ રીતે આપણે દર્શાવી દઈએ જો આ બાજુની આ ઊંચાઈ 0.75 મીટર આને આપણે H1 કહી દઈએ અને આ બાજુ એ પોઈન્ટ આ બાજુ 2 મીટર H2 કહી દઈએ આવી રીતે એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે હિંચકા ખાતા બરાબર હવે પ્રશ્ન એમ છે કે એની મહત્તમ ઝડપ શોધો તો મહત્તમ ઝડપ એની ક્યાં હોય તો કે આ મધ્યમાન સ્થાને હોય બરાબર અહીંથી જ્યારે પસાર થાય આમ હિંચકા ખાતો આ બાજુથી આવતો હોય ત્યારે પણ અને આ બાજુથી આવતો હોય ત્યારે પણ અહીંયા એની ઝડપ મહત્તમ હોય એટલે અહીંની ઝડપ આપણે શોધવાની છે ઊર્જા રૂપાંતરણ વિચારવાનું જો અહીંયા હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા થશે MgH2 અહીંયા પહોંચે ત્યારે સ્થિતિ ઉર્જા થશે MgH1 બરાબર આ બે સ્થિતિ ઉર્જાનો જે તફાવત થાય એનું રૂપાંતરણ મધ્યમાન સ્થાને ગતિ ઉર્જામાં થતું હોય એટલે આપણે જવાબ મેળવવા ઊર્જા રૂપાંતરણ વિચારીએ તો એનું મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા જે થાય 1/2 mv² એ આ તફાવત જેટલી હોય વધારેમાં તો ઓછું વાત કરવાનું બરાબર MgH2 - MgH1 તો જો અહીંથી એમ કોમન નીકળે જી પણ નીકળે બરાબર આ બાજુને એમ સાથે કેન્સલ થઈ જશે જો લખી એક સ્ટેપ 1/2 mv² અહીંયા એમ જી કોમન કાઢો તો H2 - H1 એમ કેન્સલ આપણે શોધવાનું છે વી તો વી સ્ક્વેરને કરતાં બનાવો બે અહીંયા ગુણાકારમાં આવે એટલે v² = 2gH2 - H1 એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે વર્ગમૂળમાં 2gH2 - H1 આવું એક સૂત્ર પણ આપણે બનાવ્યું હતું થિયરીમાં તમને યાદ હોય તો 2×10 જીનું મૂલ્ય અહીં 10 લઈ લેવાનું બરાબર ગણતરીની સરળતા માટે આવા પ્રશ્નોમાં જી બરાબર આપણે 10 મૂકી દેતા હોઈએ છીએ H2 2 - 0.75 બરાબર આ જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ જવાબ છે એનો 5 બેમાંથી 0.75 બાદ કરો પછી આ ગુણાકાર કરી નાખો પણ વર્ગમૂળ કાઢો આ 5 પછી આવશે આ એટલે વર્ગમૂળ એનું કેટલું થાય 5 ઉર્જા રૂપાંતરણ જો અહીંયા એની ઊર્જા હતી MgH2 અહીંથી અહીંયા પહોંચે એટલે કેટલી થઈ જાય MgH1 તો આ એક હિંચકો ખાય એમાં એ આમાંથી આટલી ઊર્જા બાદ કરો ને એટલી ઊર્જાનો તફાવત કઈ ઊર્જામાં રૂપાંતરણ પામે તો કે ગતિ ઊર્જામાં મધ્યમાન સ્થાને અહીંયા પહોંચે એટલે આટલો તફાવત પડે ને ઊર્જાનો બરાબર ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય જ્યાં જેવી પરિસ્થિતિ હોય એ મુજબ આપણે વિચારવાનું હોય છે અહીંયા 2 મીટરની ઊંચાઈની સ્થિતિ ઉર્જામાંથી 0.75 મીટર ઊંચાઈની સ્થિતિ ઉર્જા બાદ કરો તો આ તફાવત જે સ્થિતિ ઉર્જાનો થયો ને એ મધ્યમાન સ્થાને ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતો હોય આ મધ્યમાન સ્થાનથી આ ઊંચાઈ જે છે બરાબર એમાં આ તફાવત લઈ લો તો એ અહીંથી નીકળે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય એટલે આ રીતે જવાબ મળે જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે આમ 2 થી આમ 0.75 પહોંચ્યો બરાબર એટલે એને આટલી ગુમાવી કહેવાય સ્થિતિ ઉર્જા એ શામાં રૂપાંતરિત થઈ ગતિ ઉર્જા એટલે આપણને છેલ્લો જવાબ 5 મીટર પર સેકન્ડ મળશે એવું ને એવું 33મું છે જો ધ્યાન આપો અહીંયા કંઈક ઊર્જા રૂપાંતરણ જ છે પ્રશ્ન છે કે 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને
20 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને પરિણામે તે 18 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને અહીંયા પહોંચતા એ ક્ષણ પૂરતો સ્થિર થાય છે, એનાથી ઉપર નથી જતો. બરાબર, આ પૃથ્વીની સપાટી. અહીંથી પદાર્થને આમ ફેંકો એટલે વધુમાં વધુ 18 મીટરે પહોંચે છે. 18 મીટર એચ બરાબર કેટલા વેગથી ફેંકો તો? તો કે 20 મીટર પર સેકન્ડ. દળ એનું છે એમ બરાબર 1 કિલોગ્રામ. બરાબર, વેગ અહીંનો વેગ 20 મીટર પર સેકન્ડ, આને પ્રારંભિક વેગ કહી દઈએ આપણે. આટલા વેગથી ફેંકો 18 મીટરે પહોંચે છે, અહીંયાથી ઉપર નથી જતો, અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થાય ને પછી અહીંયાથી હવે પછીની સ્થિતિ હોય અહીંયાથી ક્યાં આવે? નીચે. કોઈ પદાર્થને આમ ફેંકો બરાબર તો અમુક મહત્તમ ઊંચાઈ જાય ને પછી પાછો આવે ને, તો અહીંયા પદાર્થ 18 મીટરની ઊંચાઈએ પહોંચે છે અને અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થાય છે. તો હવાના ઘર્ષણ વિરુદ્ધ ગુમાવાતી ઉર્જા કેટલી એવો પ્રશ્ન છે. જી બરાબર 10 લેવાના. ઉર્જા રૂપાંતરણ વિચારવાનું. જો તમે V0 જેટલા વેગથી ફેંકો એટલે તમે એને કેટલી ગતિ ઉર્જા આપી? 1/2 એમ V0 સ્ક્વેર જેટલી ગતિ ઉર્જા આપી. પદાર્થ અહીંયા પહોંચે ત્યારે આ ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થાય MgHમાં. બરાબર, જો હવાનું ઘર્ષણ અવગણો તો એમ કહેવાય કે જેટલી ગતિ ઉર્જા આપી હોય એનું રૂપાંતરણ શામાં થઈ જાય? સ્થિતિ ઉર્જામાં સંપૂર્ણપણે. પણ હકીકતમાં તો અહીંયા હવાનું અવરોધક બળ નડતું હોય, હવાનો અવરોધ નડતો હોય. તો હવાના અવરોધને કારણે તમે જેટલી ગતિ ઉર્જા આપી છે એનો અમુક ભાગ હવાના અવરોધક બળને કારણે ગુમાવાતો હોય, બાકી વધે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થતો હોય. તો અહીંયા હવાના અવરોધક બળને કારણે કેટલી ઊર્જા ગુમાવાય? તો કે તફાવત જેટલી, જેટલી ગતિ ઉર્જા આપી હતી એમાંથી જેટલી સ્થિતિ ઉર્જા મળે છે એ બાદ બાકી કરી નાખો એટલી ઉર્જા હવાના અવરોધક બળનો સામનો કરવામાં એ ગુમાવે. તો ગુમાવાતી ઉર્જાનું સૂત્ર થાય આપેલી ગતિ ઉર્જા માઇનસ પ્રાપ્ત થતી સ્થિતિ ઉર્જા. જો આ હરખું જ હોત ને, આ જેટલી હોય ને એટલી ને એટલી આ હોય ને તો શૂન્ય, તો પછી હવાનો અવરોધક બળ નથી એમ એનો અર્થ એવો થાય. પણ જવાબ શૂન્ય નહીં મળે, જો જે તફાવત આવે ને એટલી ઉર્જા ગુમાવાય હવાના અવરોધને કારણે ગુમાવાતી ઉર્જા. ગુમાવાતી ઉર્જા બરાબર આપેલી ગતિ ઉર્જા માઇનસ પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા. આ તફાવતમાં જે આવે એટલી ઉર્જા એ ગુમાવાતી હોય. તો ગણી નાખીએ, જો આમાં કિંમત મૂકી દો, તફાવત જેટલી ઉર્જા ગુમાવાય બધું તમને આપેલું છે, કિંમત મૂકી દો. જવાબ 20 જૂલ છે. જો 1/2 એમ બરાબર 1, V0 20 છે, એમ 1, G 10 અને H 18, 20 જૂલ. ₹400/2 200 થાય, અહીંયા 18 × 10 180. એટલે આ તફાવત આવ્યો ને. જો હવાના અવરોધક બળને કારણે કંઈ ઊર્જા ગુમાવાતી ન હોય તો આ જવાબ શું આવે? 0. જેટલી ગતિ ઉર્જા આપી એટલી સ્થિતિ ઉર્જા મળતી હોય તો બાદ બાકી 0 થાય ને. પણ 0 ન આવી, 20 જૂલ આવ્યું, એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જા આપી હતી ને એના કરતાં સ્થિતિ ઉર્જા 20 જૂલ જેટલી ઓછી થઈ. એ ઓછી જે થઈ એ હવાના અવરોધક બળને કારણે એટલી ઉર્જા ગુમાવી. સમજાને વાતને? પછી 34મું છે એવું આપણે ગણી ગયા છીએ, તો એ ગણી જાવ, જો અહીં ધ્યાન આપો. આવો એક દાખલો આપણે ગણી ગયા. એક લાકડાની આ જાડી પ્લેટ છે બરાબર, લાકડાનો બ્લોક. જો અહીં ધ્યાન આપો પછી લખજો તમે. હવે આ જાડી પ્લેટ છે એની પર એક ગોળી મારવામાં આવે છે. ગોળી 30 સેન્ટીમીટર જેટલું અંતર કાપે બ્લોકમાં. બરાબર, 30 સેન્ટીમીટર અહીંયા ગોળી મારી ત્યારે એનો પ્રારંભિક વેગ V0 હતો. હવે 30 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે ત્યારે એનો વેગ 50% જેટલો ઘટે છે. તો વેગ 50% જેટલો ઘટે એટલે અડધો થઈ ગયો એવું કહેવાય ને.
पचास टकानो घटाड़ो एटले अर्धो थई जाय। એટલે આપણે અહીંયા વેગ વી જીરો ધાર્યો હોય તો અહીંયા વેગ થાય વી જીરો બાય ટુ, અડધો થઈ ગયો। તો પ્રશ્ન છે કે હવે વધારાની કેટલી જાડાઈ જોઈએ પ્લેટની કે જેથી ગોળી કેવી થઈ જાય સ્થિર, બરાબર। તો વધારાની ધારો કે આપણે એક્સ જાડાઈ હજી જોઈએ એક્સ સેન્ટીમીટર, કે જેથી કરીને ગોળી હવે અહીંયા પહોંચતા પહોંચતા સ્થિર થઈ જાય। સ્થિર થઈ જાય એટલે એનો વેગ શું થઈ જાય શૂન્ય। તો આવો જ દાખલો ગણ્યો છે ને આપણે, ખાલી આંકડા જુદા છે। જો તમારે એક્સ શોધવાનું છે, એક્સ અહીંયા એક્સનો જવાબ એક સેન્ટીમીટર આવ્યો તો અહીંયા કેટલો આવશે જરા વિચારો। દસ હે ત્રીસ આવશે। એ દાખલો કેટલામાં હું તમને કહું, જો એમાં જુઓ એટલે ખ્યાલ આવે। પંદરમો દાખલો છે ને, એમાં જવાબ એક સેન્ટીમીટર આવ્યો હતો, બરાબર। અને બ્લોકમાં ત્રણ સેન્ટીમીટર અંતર કાપે છે ને વેગ અડધો થયો તો એવું કીધું, વધારાનું કેટલું અંતર કાપશે ને સ્થિર થશે, એવી જ રીતે ગણવાનું છે। ગણો જોઈ જવાબ, ટ્રાય કરો જરા એ દાખલો જોઈને પંદરમો, એવી જ રીતે પંદરમો ગણ્યો ને એવી જ રીતે। અવરોધક બળ લાગે અહીંયા ગતિની વિરુદ્ધ દિશામાં, પહેલાં કાર્ય ઉર્જા પ્રમેય પહેલા ભાગ માટે વાપરો, પછી કાર્ય ઉર્જા પ્રમેય બીજા ભાગ માટે વાપરો, એવી જ વાત કરી હતી ને આપણે। ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર અવરોધક બળ વડે થતું કાર્ય, અને મૂલ્ય જ મૂકજો, માઇનસ ના મૂકશો, ફેરફાર જે આવે એ મૂલ્યમાં, અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો અંતિમ ઓછી થાય ને પ્રારંભિક વધારે થાય, પણ માઇનસવાળું પદ નહીં મૂલ્ય જ મૂકવાનું। ગતિ ઉર્જાના ફેરફારનું મૂલ્ય બરાબર કાર્ય, મારા ખ્યાલથી જવાબ એનો દસ સેન્ટીમીટર આવવો જોઈએ। અવરોધક બળ અચળ છે, કેટલું છે આપ્યું નથી। વધારેમાંથી ઓછું બાદ કરજો, બરાબર, એટલે પ્લસમાં જ આવે, મૂલ્ય લેવાનું છે આપણે। અહીંની ગતિ ઉર્જા માઇનસ અહીંની ગતિ ઉર્જા બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય થઈ ગયું, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એફ અને સ્થાનાંતર ત્રીસ। અને આ થાય ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ એમ વી જીરો સ્ક્વેર છેદમાં આઠ, બરાબર ત્રીસ એફ, આમ નામ રાખો। ત્રીસને આમ છેદમાં લઈ લો, એફનું સૂત્ર બનાવો, ત્રણ એમ વી જીરો સ્ક્વેર છેદમાં ત્રીસ ગુણ્યા આઠ, બરાબર। હવે પછીના ભાગ માટે વિચારો, તો પછીના ભાગ માટે પ્રારંભિક વેગ વી જીરો બાય ટુ અને અંતિમ વેગ શૂન્ય, પછી ધારો કે કેટલું અંતર કાપે છે એક્સ, તો પછીના ભાગ માટે કાર્ય ઉર્જા પ્રમેય વિચારો, આ પહેલા ભાગ માટેની વાત છે, આટલા ભાગ માટે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય, હવે પછીના આ ભાગ માટે, તો અહીંયા થાય એક દ્વિતીયાંશ એમ વી જીરો બાય ટુનો સ્ક્વેર, પછી તો અહીંયા સ્થિર થઈ જાય છે ને, એટલે એમાં તો એક જ પદ આવશે, બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ તો એફ નું એફ અને સ્થાનાંતર એક્સ, એક્સ આપણે શોધવાનું છે, એફની જગ્યાએ લખી દો આજે આવ્યું, આ એફ આવે ને અહીંથી જો આટલું
एक द्वितीयांश एम वी जीरो स्क्वेर बाय फोर त्रण एम वी जीरो स्क्वेर छेद में तीस गुणी आठ एक्स। जो वी जीरो स्क्वेर कैंसल, एम कैंसल, अँ चार दू आठ तो आठ कैंसल, एट्ले एक्स बराबर अँ तो बधु निकली गयु। जो एक्स बराबर आ त्रीस आम अंश में आए अने तण आम छेद में आए दस सेंटीमीटर जवाब थाय। फेर खाली एटलो छे, जो अहीं तण सेंटीमीटर आप्युं हतुं तो वधारेनुं एक आवतुं हतुं, अहीं त्रीस आप्युं छे तो पछी दस आवे ने, ई छे जो ने, खाली तमारे फेरवा फरतानुं। त्रणे एक आवे तो त्रीसे दस बीजा भाग, पण गणतरी करो एटले दस आवी जाय। પાંત્રીસમું જોવું, જો પાંત્રીસમું રકમ જુઓ। એક પાંચ કિલોગ્રામ દળનો આ પદાર્થ છે, એમ બરાબર પાંચ કિલોગ્રામ। હવે એને 170 ન્યૂટનના બળથી 10 મીટર ઊંચે ચડે એમ આમ ફેંકવામાં આવે છે। 170 ન્યૂટન જેટલું આમ બળ લગાડ્યું અને આમ 10 મીટર ઊંચાઈએ ચડશે, આટલું સ્થાનાંતર કરે છે, તો આ ઊંચાઈ એનો વેગ કેટલો એવો પ્રશ્ન છે। અહીંયા એનો વેગ કેટલો અહીંયા પહોંચે ત્યારે વી બરાબર। તો જવાબ મેળવવા માટે જો ફેંકો ત્યારે પદાર્થ સ્થિર હતો, હવે એની ઉપર આટલું બળ લગાડ્યું ઉર્ધ્વ દિશામાં, એટલે 170 ન્યૂટન બળ ઉપર લગાડ્યું, પણ એનું વજન બળ તો હોય જ ને પાછું એમજી અધો દિશામાં, એટલે આની પર લાગતું નેટ બળ પરિણામી બળ પહેલાં શોધી નાખીએ। વી શોધવા માટે પરિણામી બળ એફ બરાબર, જો ગતિની દિશાનું બળ 170 ન્યૂટન અને ગતિની વિરુદ્ધ દિશાનું બળ એમ જી, તો એફ પરિણામી બળ એફ ડેશ એવું કહી દઈએ, તો એફ ડેશ બરાબર એફ માઇનસ એમ જી થાય, ગતિની દિશાનું બળ માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું બળ પરિણામી બળ, તો એફ થયું 170 એમ જી, એમ પાંચ અને જી દસ લઈ લઈએ, એટલે 170 માઇનસ 50 એટલે 120 ન્યૂટન વધે બરાબર, ચોખ્ખું બળ એની પર 120 ન્યૂટન લાગ્યું। 120 ન્યૂટન બળની અસર હેઠળ એને સ્થાનાંતર કેટલું કર્યું 10 મીટર, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય કહેવાય। હવે કાર્ય આપણે આ રીતે મળી જાય તો આપણે અહીંનો વેગ શોધવો હોય તો કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પડે, કે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એફ ડેશ ગુણ્યા સ્થાનાંતર 10, અને ગતિ ઉર્જા એક દૂતિયાંશ એમ વી સ્ક્વેર, જ્યારે પ્રારંભમાં તો પદાર્થ સ્થિર હતો, થઈકો ત્યારે બળ લઈ ગયા પહેલાં તો પદાર્થ કેવો હતો સ્થિર હતો, એટલે આ તો ઝીરો આવે બીજું પદ, તો એફ ડેશ આપણને ખબર છે કે આ 120 આ 10 એક દૂતિયાંશ એમ ખબર છે 5 વી સ્ક્વેર, તો હવે મળી જશે મેળવી લો તો આ વી સ્ક્વેર આવશે પહેલાં અને પછી એનું વર્ગમૂળ લેવું પડે। આ થયું 1200 ગુણ્યા 2 છેદમાં 5 વી સ્ક્વેર બરાબર, એનું વર્ગમૂળ કાઢો એટલે વી મળે। જવાબ છે 22 મીટર પર સેકન્ડ।
36મું જુઓ, જો 36મું. હવે અહીંયા રકમ આ રીતે છે, જો કે એક કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર, કણનું દળ આપ્યું છે એમ બરાબર એક કિલોગ્રામ, આ કણ પર એફ બરાબર 6t બરાબર, 6×t આ એફનું સમય પર આધારિત સૂત્ર આપ્યું છે. આ મુજબ બળ લાગે છે. કણ પ્રારંભમાં સ્થિર હતો તો પ્રથમ એક સેકન્ડમાં બળ વડે થતું કાર્ય કેટલું, પ્રશ્ન આવો છે. તો હવે જો અહીંયા બળ છે ને એ અચળ નથી, બળ સમય પર આધારિત છે. બળના સૂત્રમાં સમય આવે છે. જો સમય જેમ વધે એમ બળનું મૂલ્ય વધે, ટીનું મૂલ્ય વધતું જાય, એમ એફ વધતું જાય, તો આ ચલ બળ થયું કહેવાય. તો આવા કિસ્સામાં આપણે સંકલનનો ઉપયોગ કરવો પડે. એના માટે પહેલાં તો એફ બરાબર એમ એ લખી દઈએ. જો અહીંથી જ આગળ વધારીએ જવાબ મેળવવા, આપણે શું શોધવાનું છે, તો કે પ્રથમ એક સેકન્ડમાં બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય શોધવા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવો હોય તો પહેલાં તો અંતિમ વેગ શોધવો પડે આ બળની અસર હેઠળ. તો એના માટે હવે આ રીતે જો એફની જગ્યાએ લખીએ એમ એ, એટલે એમ એ બરાબર 6t થાય. હવે દળ આપણને એક કિલોગ્રામ આપી દીધું, એમની જગ્યાએ એક મૂકી દો, તો હવે એ બરાબર એ શું થયું, 6t થયું એ બરાબર. હવે એ એટલે શું, તો કે એ એટલે db/dt વેગનું સમયની સાપેક્ષ વિકલન બરાબર 6t બરાબર. આ dtના અહીંયા ગુણાકારમાં લઈ જાઓ તો ડીવી બરાબર 6t dt આવું થાય. હવે હવે આના પરથી આપણને વેગ મળી જાય. જો પ્રથમ એમ કીધું છે ને, પ્રથમ એક સેકન્ડમાં બળ વડે થતું કાર્ય કેટલું, તો આપણને એક સેકન્ડને અંતે વેગ કેટલો એ શોધવો હોય તો આનું સંકલન કરીએ એટલે મળી જાય બરાબર. બંને બાજુ સંકલન લો, જો અહીં ધ્યાન આપો. આપણને ખબર છે ને કે આ એક નાનો ભાગ વેગના વધારાનો, તો એક સેકન્ડને અંતે વેગ કેટલો એ આપણે શોધવો છે. તો સંકલન ડીવી, સંકલન ડીવી બરાબર સંકલન 0 થી 1, એક સેકન્ડને અંતે એટલે 0 થી 1 લિમિટ થાય, 6 અને 12 જ મૂકી દો, t dt. આ ડીવીનું સંકલન થાય વી, એક સેકન્ડને અંતે વેગ 6 એમના એમ, t²/2 મોટો કૌંસ કરો, 0 થી 1 લિમિટ મૂકી દો, તો એક સેકન્ડને અંતે વેગ મળી જાય. આ રીતે આપણને આ 6t ની જગ્યાએ 1 મૂકવાનું, એટલે 1²/2, પછી લોઅર લિમિટ તો 0 છે ને, એટલે પછી પદ આવશે નહીં, એટલે વી બરાબર 6/2 થયું, એટલે 3 મીટર પર સેકન્ડ. આવી રીતે બળ લાગે પદાર્થ પર, તો એક સેકન્ડને અંતે પદાર્થનો વેગ મળ્યો આપણને 3 મીટર પર સેકન્ડ. તો હવે એક સેકન્ડને અંતે એને જે ગતિ ઉર્જા મળી હોય એ જ એની પર થતું શું કહેવાય, કાર્ય. કાર્ય ઉર્જા પ્રમેય વાપરો હવે. કાર્ય ઉર્જા પ્રમેય ડબલ્યુ બરાબર 1/2 mv² 1/2 m² v² વી એટલે 3 નો વર્ગ, તો ડબલ્યુ બરાબર 9/2 એટલે 4.5 જુઓ. આ જવાબ બરાબર. આવી રીતે પણ તમે જ્યારે બળનું સૂત્ર સમય પર આધારિત આપ્યું હોય ત્યારે આમ આગળ વધાય, સંકલનની મદદથી તમને વેગ મળી રહે. જો 37મું જોઈ લઈએ પછી તમે લખો, એક મિનિટ ધ્યાન આપો, એક બે ગણી નાખીએ પછી. 37માં વાત એવી છે, જો એક મિનિટ ધ્યાન આપો. એક સ્પ્રિંગને 2 મિલીમીટર જેટલી ખેંચતા
એની સ્થિતિ ઉર્જા 4 જૂલ થાય છે. હવે આપણે સ્પ્રિંગવાળો ટોપિક એ જોઈ ગયા છીએ, બરાબર. સ્પ્રિંગને આમ ખેંચો એટલે લંબાઈમાં વધારો કરો એટલે જે કાર્ય થાય એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, તો એ ઉર્જા એની 4 જૂલ છે. 2 મિલીમીટર ખેંચો તો પછી એ જ સ્પ્રિંગને 10 મિલીમીટર ખેંચવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેટલી, આવો પ્રશ્ન છે. તો સૂત્ર છે આપણી પાસે, જો યુ બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર, આ 1/2 અને કે, આટલું પર તો અચળ કહેવાય. એક જ સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગ ન બદલાતી હોય તો કે બદલાય નહીં, કે છે એ સ્પ્રિંગ સાથે સંકળાયેલો અચળાંક છે. તો એનો અર્થ કે આ પદ અચળ તો યુ ચલે છે એક્સ સ્ક્વેર, આવું થાય. બે કેસમાં જે સ્થિતિ ઉર્જા છે એને આપણે U1 ને U2 કહી દઈએ આ સંબંધ પ્રમાણે મુજબ. જો પહેલાં તમે સ્પ્રિંગને X1 જેટલી ખેંચી તો U1 ચલે છે X1 સ્ક્વેર, પછી તમે સ્પ્રિંગને X2 જેટલી ખેંચી તો U2 ચલે છે X2 સ્ક્વેર. હવે અહીંયા X1 કેટલા મિલીમીટર છે? X1 એક મિલીમીટર X1 2 મિલીમીટર અને U1 કેટલા જૂલ? 4 જૂલ આપ્યું છે ને. તો પછી X2 આપણે ખેંચ્યું 10 મિલીમીટર, તો 10 મિલીમીટર ખેંચો તો U2 કેટલી, આવો પ્રશ્ન છે. તો હવે આપણી પાસે આ સમીકરણ 1 છે ને આ સમીકરણ 2 છે, તો આ બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે જવાબ મળી જાય, બરાબર. U2 શોધવું છે તો 2 અને 1 નો ગુણોત્તર લઈ લો, 2 અને 1 નો ગુણોત્તર. આપણે આખે આખું સૂત્ર લેવાની જરૂર નહીં, કેમ કે 1/k તો તમે સ્પ્રિંગને જેટલી પણ ખેંચી હોય 1/k કંઈ આ સૂત્રમાં બદલી જવાનું નથી, બરાબર. એટલે 1/k અચળ છે એટલે આપણે ડાયરેક્ટ યુ ચલે છે એક્સ સ્ક્વેર લખાય, તો U1 ચલે છે X1 સ્ક્વેર ને U2 ચલે છે X2 સ્ક્વેર. આપણે શોધવું છે U2, તો 2 અને 1 નો ગુણોત્તર, 2 અને 1 નો ગુણોત્તર લો એટલે U2/U1 બરાબર X2/X1 સ્ક્વેર, આવું થઈ જાય. તો U2 બરાબર U1 X2/X1 નો હોલ સ્ક્વેર. હવે U1 કેટલું આપ્યું છે? તો કે 4 જૂલ. X2 10 મિલીમીટર, X1 2 મિલીમીટર, તો આ જવાબ આવે 20 જૂલ થાય ને. 20 આ વર્ગ, સોરી અહીં વર્ગ એ છે ને, એટલે વર્ગ કરો. 25 ને 100 આવશે ને, 10/2 5/5 ×4 100 જૂલ. થાય વર્ક કરો, વર્ક અહીં આવે છે ને. એવું એક બીજું છે જોઈએ, જો 38 38માં એમ છે કે 40 મિલીમીટર લંબાઈ ધરાવતી એક સ્પ્રિંગને બળ લાગુ પાડી ખેંચવામાં આવે છે. સ્પ્રિંગને 1 મિલીમીટર જેટલી ખેંચી હોય, જો 1 મિનિટ ધ્યાન આપો પછી આ આપણે ગણ લઈ પછી તમે આગળ લખો, અહીં ધ્યાન આપો 1 મિનિટ. સ્પ્રિંગ છે એની કુલ લંબાઈ 40 મિલીમીટર છે. હવે એની પર એને બળ લગાડી ખેંચવામાં આવે છે. 1 મિલીમીટર જેટલી ખેંચવી હોય એટલે કે એની લંબાઈમાં 1 મિલીમીટરનો વધારો કરવો હોય તો 10 ન્યૂટન બળની જરૂર પડે છે, બરાબર. તો સ્પ્રિંગને 40 મિલીમીટર જેટલી ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે, આવો પ્રશ્ન છે. એટલે પહેલાં તો આપણે સ્પ્રિંગનો બળ અચળાંક શોધવો પડે પહેલી આપેલ માહિતી પરથી. જેમ કે આપણને માહિતી આપી છે કે X બરાબર 1 મિલીમીટર આ સ્પ્રિંગની લંબાઈમાં આટલો વધારો કરવો હોય તો બળ જોશે 10 ન્યૂટન. તો આના પરથી આપણે K શોધી નાખીએ. આપણી પાસે સૂત્ર છે F/kx, તો K/F/x આ સ્પ્રિંગનો બળ અચળાંક મળી રહે 10 અને 1 મિલીમીટર છે ને, આ મિલીમીટરને આપણે અહીં મીટરમાં લખવા પડે. 1 મિલીમીટર એટલે 10^-2 મીટર, સોરી 3 ઘાત, 10^-3 ઘાત. એટલે આ અંશમાં જાય 10^3 થઈ જાય અને 10 તો છે જ અહીંયા એટલે 10^4.
10^4 ન્યૂટન પર મીટર આ સ્પ્રિંગનો બળ અચળાંક થયો. હવે જે પ્રશ્ન કર્યો ને એનો જવાબ હવે આપણે મળી શકીએ. જો હવે તમને કીધું છે કે સ્પ્રિંગને 40 મિલીમીટર જેટલી ખેંચવી હોય તો કેટલું કાર્ય કરવું પડે, તો હવે સૂત્ર આવી વાત કાર્ય કે ઉર્જા જે કોઈ કે ડબલ્યુ બરાબર યુ બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર. અહીંયા એક્સ એટલે જે હવે ખેંચો છો ને એક્સ, એક્સ ડેશ કહી દો ફરકું ન થઈ જાય એટલે, પહેલાં એક્સ ખેંચી હતી અને પછી એક્સ ડેશ, એક્સ ડેશ બરાબર 40 છે કે આપણે શોધી નાખ્યું. જો એક્સ ડેશ 40 × 10^-3 મીટર કે આપણે શોધી નાખ્યું, આમાં કિંમત મૂકી દો એટલે જવાબ મળી જાય. 10^4 એક્સ ડેશ સ્ક્વેર એટલે 40 × 10^-3 નો વર્ગ, આટલું કાર્ય કરવું પડે. જવાબ છે અહીંયા 8 જૂલ, 8 જૂલ છે. સોળસો થાય 40 નો વર્ગ, અને આ ગુણાકાર ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3^2 × 6 - 6. હવે જો આ 10^4 ને 2 અહીંના 10^6 થઈ ગઈ અને આ 10^-6 એટલે એ નીકળી ગયું બધું 16/2 8 જૂલ. જો અહીંયા પણ ઉર્જા રૂપાંતરણ છે, શું ગોઠવણી છે જુઓ રકમમાં 39માં ચાલુ કરી દે. જો રકમ જુઓ, એક જો એક મિનિટ ધ્યાન આપો પછી અહીંયા કંઈક વાત કરે ને, જે મૂળ વાત હોય પહેલાં હોય પછી ગણતરી આવતી હોય એ દરમિયાન થોડું ધ્યાન આપો. હવે અહીંયા આવી ગોઠવણી છે કે આવી એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ જેનો બળ અચળાંક આપણને આપ્યો છે 2000, સ્પ્રિંગનો બળ અચળાંક છે 2000 ન્યૂટન પર મીટર. આમ એક સ્ટેજ પર આમ ગોઠવી છે ઊભી, બરાબર આમ ઊભી રહી શકે. બળ અચળાંક મોટો છે એટલે કડક સ્પ્રિંગ છે, બહુ ઢીલી સ્પ્રિંગ નથી. જેનો બળ અચળાંક વધારે હોય ને એ સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવો બહુ સહેલો હોતો નથી, કડક સ્પ્રિંગ આમ ઊભી ગોઠવેલી છે. અને સ્પ્રિંગની ઉપરના ભાગમાં અહીંયા આ રીતે આમ એક સપાટી રાખી છે નાની એવી, બરાબર, અને આ સ્પ્રિંગ મૂકેલી છે. આ પ્રારંભિક સ્થિતિ છે અને સ્પ્રિંગની આ ઉપરની સપાટીથી h ઊંચાઈએ એક m દળનો બ્લોક આમ પકડી રાખેલો છે. આ પ્રારંભિક સ્થિતિ આ છે, બરાબર. આ સ્થિતિમાં હવે આ બ્લોકને અહીંથી મુક્ત કરવાનો, બ્લોક મુક્ત કરશો એટલે બ્લોક નીચે આવશે, આની પર પડશે, બરાબર. હવે આની પર બ્લોક પડે એટલે સ્પ્રિંગને અમુક આમ દબાવશે. તમને એમ કીધું છે કે h ઊંચાઈએથી આ બ્લોકને મુક્ત કરો
એટલે એ સ્પ્રિંગનું 10 સેન્ટીમીટર જેટલું સંકોચન કરે છે. તો આ બ્લોકને અહીંયા હતો મુક્ત કર્યો ને આની પર પડ્યો એટલે સ્પ્રિંગનું સંકોચન આ એક્સ બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે, 10. આટલી સ્પ્રિંગ દબાય છે. એટલે જો આ બ્લોકે એક તો એચ જેટલી ઊંચાઈ તો એની ઘટી જ અહીંયા સુધી પહોંચતા, એને એચ ઊંચાઈ તો ગુમાવી જ ને અહીંયા સુધી પહોંચતા. ત્યારબાદ આની પર પડ્યા બાદ પાછી એને કેટલી ઊંચાઈ ગુમાવી, તો કે 10 સેન્ટીમીટર. એટલે કુલ બ્લોક છે એ આમ અધો દિશામાં કેટલું નીચે પડ્યો, તો કે એચ પ્લસ એક્સ જેટલું. તો એચ પ્લસ એક્સ જેટલી ઊંચાઈ ઘટી એ પ્રમાણે એને સ્થિતિ ઉર્જા ગુમાવી, ઉપરથી નીચે આવે એટલે સ્થિતિ ઉર્જા ગુમાવે. અને એ બ્લોક આ સ્પ્રિંગ પર પડે છે અને સ્પ્રિંગને દબાવે છે, એટલે કે એને જે સ્થિતિ ઉર્જા ગુમાવી એનું રૂપાંતરણ સ્પ્રિંગની કઈ ઉર્જામાં થયું, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં. બ્લોક અહીંથી મુક્ત થયો એટલે જેટલી ઊંચાઈ એની ઘટી એ પ્રમાણે એનું MgHમાં H ઘટે એટલે એની સ્થિતિ ઉર્જા ઘટે. હવે બ્લોક સ્પ્રિંગ ઉપર પડે અને સ્પ્રિંગને X જેટલી દબાવે તો એને ગુમાવેલી સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એને ગુમાવેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં થાય. બરાબર, આ હકીકતનો ઉપયોગ કરી આપણે એ બ્લોક કેટલી ઊંચાઈએથી નીચે પડ્યો હશે એચ શોધવું છે. એચ ધારો કે એ બ્લોક એચ ઊંચાઈથી નીચે પડે છે, એચ કેટલું તમને આપેલું શું છે, તો કે સ્પ્રિંગનો બળ અચળાંક આપ્યો છે 2000 ન્યૂટન પર મીટર. બીજું તમને આપ્યું છે બ્લોકનું દળ 300 ગ્રામ છે. 300 ગ્રામ એટલે આને 1000 વડે ભાગી નાખો એટલા કિલોગ્રામ, 0.3 કિલોગ્રામ. G10 લેવાનું અને આજે એક્સનું મૂલ્ય આપ્યું છે એક્સ 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર કહેવાય. સેન્ટીમીટરને મીટરનો ફેરો 100 વડે ભાગવા પડે તો 0.1 મીટર થાય. એટલે બધું SI લઈ લેવું પડે, આ કિલોગ્રામમાં, આ મીટરમાં, ન્યૂટન પર મીટરમાં. હવે સૂત્ર આવું બને, જો શબ્દોમાં લખીએ તો એમ કહેવાય કે બ્લોકે ગુમાવેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બ્લોકે ગુમાવેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર સ્પ્રિંગને મળતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. દેખીતી વાત થઈ, બ્લોક નીચે આવ્યો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટી અને સ્પ્રિંગને દબાવી એટલે સ્પ્રિંગ પર કાર્ય થયું, એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, જેને આપણે કહીએ છીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એટલે સોરી સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અથવા સ્પ્રિંગની ઉર્જા, એવું જ આપણે કહેતા હતા ને. તો બરાબર સ્પ્રિંગને મળતી સ્થિતિ ઉર્જા. બરાબર, તો અહીંયા સ્થિતિ ઉર્જા જ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ, જો કે જે ઉર્જા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે હતી એ બ્લોકના પડવાથી ઉર્જા સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો સૂત્ર શું બનશે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું, MgH. તો અહીંયા એચ એટલે એચ પ્લસ એક્સ, કુલ ઊંચાઈ એને ગુમાવી કેટલી, તો કે એચ તો નીચે આવે છે ને, બીજું એક્સ જેટલું સ્પ્રિંગને દબાવે છે એ દરમિયાન બીજું વધારાનું એક્સ થયું ને, એટલે બ્લોકે ગુમાવેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થશે MgH+X. અને આનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં 1/2 kx². તો આના પરથી આપણને હવે એચ મળી જાય, કિંમતો મૂકી દેવાની થઈ. હવે એટલે બ્લોક આમ નીચે પડે છે એટલે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટે છે, એચ ઘટ્યું ને. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, મૂળ સૂત્ર શું છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂળ સૂત્ર MgH. એચ ઘટે એચ એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. અહીંયા ઊંચાઈ ઘટી, જો એસ તો આટલી તો ઘટી જ, બીજી વધારાની કેટલી ઘટી, એક્સ. એટલે MgH+X જેટલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટી અને એનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થયું, સ્પ્રિંગને દબાવી. બરાબર, આ રૂપાંતરણ. હવે આમાં કિંમત મૂકીને એચ શોધી નાખો.
ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ટોપિક આપણે ભણ્યો, આ તો હમણાંની જ વાત છે. જો આ તો તમને ખબર જ હોવી જોઈએ. જો અહીં ધ્યાન આપો, એકવાર અહીં ધ્યાન આપો, આ પૃથ્વીની સપાટી પરથી પદાર્થ એચ ઊંચાઈ રહેલો હોય તો એની ઉર્જા કેટલી હોય? એમ જી એચ. હવે તમે એને મુક્ત કરો એટલે નીચે આવે, એટલે એચ ઘટે એમ આ ઊર્જા શું થાય? ઘટે. તો એ જ વાત છે. જો આને મુક્ત કર્યો એટલે નીચે આવે એટલે એની ઊંચાઈ ઘટી, એટલે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટી. ઊંચાઈ એની કેટલી ઘટી? તો કે એચ પ્લસ એક્સ, એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એમ જી, અને ઊંચાઈ એની એચ પ્લસ એક્સ ઘટી, એટલે એમ જી એચ પ્લસ એક્સ જેટલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઓછી થઈ. અને એ જે ઘટાડો થયો એને કારણે સ્પ્રિંગ દબાણી બ્લોક ઉપર પડ્યો, એટલે સ્પ્રિંગ એક્સ જેટલી દબાણી તો સ્પ્રિંગમાં ઉર્જાનો સંગ્રહ થાય. બ્લોકે ગુમાવેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર સ્પ્રિંગને મળતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આવી વાત થઈ. તો હવે કિંમતો મૂકી દો બધી અને એચ શોધી નાખો. એચ એમ છે 0.3, જી 10 લઈ લો, 0.3 જી 10, એચ આપણે શોધવાનું છે, એક્સ 0.1 સેન્ટીમીટરમાં છે ને, મીટરમાં લખવાનું, 10 સેન્ટીમીટર 0.1 મીટર, એક દ્વિતીયાંશ કે 2000 અને એક્સ 0.1 નો વર્ગ. બસ હવે આને સાદરૂપ આપીને એચ મેળવવાનું છે. 3.2 જવાબ છે. એટલે પછી હવે તો આ ગાણિતિક વાત હોય પણ જે હકીકત અહીંયા લાગુ પડે એ ધ્યાનમાં રાખવાની. પછી જો 40 નું, ચાલીસમાં એમ કીધું છે કે એક પદાર્થનું સ્થાનાંતરનો સદિશ આ છે. આ સ્થાનાંતર સદિશ ઘટક સ્વરૂપે આપ્યું છે, સદિશ ડી આર. સ્થાનાંતર સદિશને આપણે ડી આર નામ આપી દીધું. તમે ડી પણ નામ આપી શકો. નામ તમે સ્થાનાંતર સદિશનું ખાલી ડી આપો, ડી આર આપો. અને આટલું સ્થાનાંતર કરાવવા તેને 4 સેકન્ડ માટે સમયગાળો છે, 4 સેકન્ડ. 4 સેકન્ડ માટે આટલું બળ લગાડવામાં આવે છે બરાબર. પદાર્થનું આટલું સ્થાનાંતર કરાવવા પદાર્થ પર 4 સેકન્ડ માટે આટલું બળ લગાડવામાં આવે છે તો એનો પાવર કેટલો? તો પાવરનું સૂત્ર તો આપણે હમણાં જ છેલ્લી જ વાત છે તો હમણાં જ ભણી ગયા આપણે. પાવરનું આ સૂત્ર હતું dW છેદમાં dt બરાબર. હવે dW એટલે એફ ડોટ ડી આર, બળનો સદિશ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર, છેદમાં ડીટી. ડીટી એટલે સમયગાળો બરાબર. તો આ બધું છે, મૂકી દો અહીંયા. જો બળનો સદિશ છે 2i² પ્લસ 3j² પ્લસ 4k² આ સદિશ એફ,
डॉट स्थानांतर सदिश से त्रण आई कैरेट प्लस चार जे कैरेट प्लस पांच के कैरेट बराबर सदिश एफ डॉट सदिश डी आर छेद में डी टी डी टी एट समयगाड़ो चार अँ डी टी समयगाड़ा माटे संज्ञा आपी दो तो आ अदिश गुणाकार आवड़े छे आपने अनुरूप घटकों गुणाकार करतो जवानो एनो सरवाळो तो बे त्रण एटले छ प्लस त्रण अने चार बार चार करी बार अने पांच चौक वीस छेद में चार आड़तरीस भाग्या चार तो आ भागाकार करो 9.5 बराबर आ तो सीधू किंमत ज मूकवानी है सूत्र में आ सूत्र आपणे बनाव्यु छे बळनो सदिश आप्यो छे स्थानांतर सदिश आप्यो छे बे मूकी दो समयगाळो आप्यो छे तो जवाब आवे 9.5 वोट हा लखो लखो आ क्लासमां बराबर एना थया ऑब्जेक्टिव होय छे जो अहींया कीधुं छे के 60 मीटर जेटली ऊंचाई पर थी 15 किलोग्राम पर सेकंडना दर थी टर्बाइन पर पाणी पड़े छे एटले अहींया बराबर टर्बाइन एटले जे विद्युत पावर स्टेशन में गूंचड़ू होय तमे सदा सरोवर गया होय तो अहींया तमे कदाच जोयुं होय ए टर्बाइन कहेवाय ઉપરથી પાણીનો ધોધ પડે અને એના વડે ટર્બાઈન ચાલે અને વિદ્યુત ઉર્જા મળે હવે અહીંયા પાણી છે એ 60 મીટર જેટલી ઊંચાઈથી પડે છે એટલે h બરાબર 60 મીટર અને પાણી એકમ સમય દીઠ દળ કેટલું છે તો કે 15 કિલોગ્રામ પર સેકન્ડ દર સેકન્ડે કેટલું પાણી પડે છે 15 કિલોગ્રામ આનો અર્થ એવો થાય 15 કિલોગ્રામ પર સેકન્ડ એટલે દર સેકન્ડે જે પાણી પડે ટર્બાઈન ઉપર દર સેકન્ડે 15 કિલોગ્રામ પડે છે તો પ્રશ્ન એવો છે કે ઘર્ષણ બળોને લીધે 10% જેટલી ઊર્જા જો અહીંયા ગુમાવાતી હોય તો ટર્બાઈન વડે કેટલો પાવર ઉદ્ભવે તો પહેલાં તો આપણે પાવર શોધી નાખીએ અને એ જે મળે એના 10% ગુમાવાય છે એટલે જે મળે એના કેટલા ટકા જવાબમાં ગણાશે 90% 10% એ હવાના અવરોધને કારણે ગુમાવાય તો સૂત્ર મૂળ છે એ જ જો અહીં ધ્યાન આપો પાવર બરાબર કાર્ય છેદમાં સમય હવે કાર્ય ઉપરથી નીચે પડતું હોય એટલે એમ જી એચ છેદમાંથી તો હવે આપણને આ જે આપ્યું ને 15 કિલોગ્રામ પર સેકન્ડ એ એમ છેદમાં ટીનું મૂલ્ય આપ્યું કહેવાય જો 15 કિલોગ્રામ પર સેકન્ડ જે આપ્યું એ દર છેદમાં શું આપ્યું સમય તો આ એમ બાય ટી 15 જી કેટલું 10 અને એચ મૂકી દો હવે ટર્બાઈન દ્વારા મળતો પાવર પી ડેશ એટલે પી ના 90% 10% ગુમાવાય છે તો જે પી મળે ને એના 90% મળે આપણને એકમ સમય દીઠ દળ એમ એમ છેદમાં ટી દળ છેદમાં સમય 15 કિલોગ્રામ પર સેકન્ડ આપણને આપ્યું છે આ કેટલું આવે 9000 તો હવે 9000ના 90% મળે આપણે તો 9000 × 90/100 આ શૂન્ય નીકળી જાય એક શૂન્ય નીકળી જાય એટલે 8100 એ રેવા દેજો બધો ભાઈ
અહીંયા ધ્યાન આપવાનું રાખો, બિલકુલ વચમાં કંઈક કમેન્ટ કરીને હસવાનું એવું કંઈ હોતું જ નથી ક્લાસમાં, અહીંયા ધ્યાન આપો. એટલે કેટલું થયું? 8100. વોટ? 8100 વોટ એટલે એને આપણે કિલો વોટમાં લખવું હોય તો હજી 1000 વડે ભાગવા પડે. હા, 8.1 કિલો વોટ આવું થશે, બરાબર.